વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 પાઠ નંબર 3 માનવ વિકાસ. આ પાઠના આપણો 6th લેક્ચર છે. પ્રથમ 5 લેક્ચરની અંદર આપણે વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા, વિકાસને અસર કરતા પરિબળો, વિકાસના સિદ્ધાંતોમાં જ્યાં પિયાંજેનો બોધાત્મક સિદ્ધાંત, કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત, આટલી આપણે ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત સમજીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો, બાળકના વિકાસ માટેના આપણે સિદ્ધાંતો જોઈએ છીએ. જુદી જુદા મનોવૈજ્ઞાનિકોના મત મુજબ બાળકના વિકાસ માટે જુદી જુદી અનેક બાબતો જવાબદાર છે. તો ફ્રોઇડના મતે વ્યક્તિના વિકાસની જે અવસ્થાઓ છે તે સિગમન્ડ ફ્રોઇડ એવું કહે છે કે મનોજાતીય વિકાસની અવસ્થાઓ જવાબદાર છે. એટલે કે બાળક જે બાલ્યાવસ્થાની અંદર હોય છે અને બાલ્ય અવસ્થાની અંદર પોતાના શરીરના જે કંઈ અંગો છે એના દ્વારા જે કાંઈ આનંદ પ્રાપ્ત કરે છે એ એમના વિકાસ માટે જવાબદાર છે એવું સિગમન્ડ ફ્રોઇડનું માનવું છે. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ફ્રોઇડના મત મુજબ વિકાસની જે અવસ્થા એમને વર્ણવી છે એ અવસ્થામાં એવું કહે છે કે વ્યક્તિ ફક્ત જાતીય પ્રવૃત્તિ જ કરતી હોય છે, પરંતુ વિકાસની અવસ્થા દરમિયાન વ્યક્તિ તેના શરીરના અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે. આ ખાસ વાક્ય યાદ રાખજો. ફ્રોઇડના મત મુજબ મનોજાતીય વિકાસના સિદ્ધાંતમાં સિગમન્ડ ફ્રોઇડે વિકાસ માટેની જે કંઈ અવસ્થાઓ દર્શાવી છે, આ વિકાસનો જે કંઈ તબક્કો અને સિદ્ધાંત આપ્યો છે એના માટે એમણે શું કીધું છે કે વ્યક્તિ તેના શરીરના અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી જ આનંદ મેળવે છે, અને આ અવસ્થાઓ આ જે કંઈ પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે એમાં એમણે બાલ્ય અવસ્થાની પ્રવૃત્તિઓનું વર્ણન કરેલું છે. ત્યારબાદ મુખ કેન્દ્રી અવસ્થા. તો પ્રથમ અવસ્થા એમણે બતાવી છે મુખ કેન્દ્રી અવસ્થા. સિગમન્ડ ફ્રોઇડે વિકાસ માટેની 5 અવસ્થાઓ દર્શાવી છે. શરીરના અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી બાળક આનંદ મેળવે છે અને એ દ્વારા એમનો વિકાસ થાય છે એવું એમનું કહેવું છે. મુખ કેન્દ્રી અવસ્થા જેનો સમયગાળો ઉંમરની દ્રષ્ટિએ શું કીધો છે, તો કે બાળક જન્મથી 1.5 વર્ષના સમયગાળા દરમિયાન તેની કામ શક્તિ તેના મુખમાં કેન્દ્રિત થાય છે. એટલે કે મુખ દ્વારા બાળક આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. આપણે જોયું જ્યાં પિયાંજે પણ બોધાત્મક વિકાસનો જે પ્રથમ તબક્કો આપણે સાંવેદનિક કારક તબક્કો સમજાવ્યો છે તેની અંદર જ્યાં પિયાંજે પણ એવું કીધું છે કે 1.5 વર્ષનો બાળક જન્મથી માંડી અને 1.5 વર્ષનો બાળક ફક્ત ચૂસવાની અને ગળવાની જ પ્રવૃત્તિઓ કરે છે. તો સિગમન્ડ ફ્રોઇડ પણ મુખ કેન્દ્રીય અવસ્થાની અંદર કહે છે કે મુખ દ્વારા બાળક આનંદ પ્રાપ્ત કરે છે અને મુખ કેન્દ્રી અવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થામાં બાળક તેના હોઠક અને જીભ દ્વારા મળતી ઉત્તેજના દ્વારા સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે માત્ર તે ખાવા પીવાની જ પ્રવૃત્તિ કરે છે. તેના હાથમાં કોઈ પણ વસ્તુ આવે તો તરત 2 વર્ષનું બાળક શું કરશે, મુખમાં નાખવાનો પ્રયત્ન કરશે. એટલે કે એને પોતાનો આનંદ છે એ મો દ્વારા મેળવવાનો પ્રયત્ન કરે છે. બાળક આ અવસ્થા ખાવા જેવી અને ન ખાવા જેવી કોઈ પણ વસ્તુ મુખમાં નાખવાનો પ્રયત્ન કરશે. તો જો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા બાળકોને અંગૂઠો મોઢામાં નાખી અને ચૂસવાની ટેવ હોય છે, તો એના દ્વારા એ શું કરે છે, તો કે આનંદ મેળવવાની પ્રવૃત્તિ એ કરે છે. અને ધીમે ધીમે જેમ જેમ બાળક મોટું થાય એમ એમ એની ઉપર અંકુશ આવશે, એટલે કે બીજા તબક્કામાં પહોંચશે, એટલે એમની આનંદ મેળવવાની જે પ્રવૃત્તિ છે એ બંધ થઈ જશે. છતાં પણ ઘણા બાળકો એવા હોય છે કે આવી ટેવ એને ઝડપથી જતી નથી, અથવા તો માતા પિતા શું કરશે, તો કે એમને અંકુશ લાવવા માટે કોઈ પ્રયત્ન જ નહીં કરે. એટલે એવા બાળકને આ લાંબા સમય સુધી આ ટેવ ચાલુ રહે અને પછી એ ધીમે ધીમે એની ટેવ છે એ રૂઢિગત બની જશે. જેમ કે મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું. ક્લાસમાં પણ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે આપણી સાથે ભણતા ઘણા બધા સહઅધ્યાયી મિત્રોને આવી ટેવ હોય છે. મોંમાં પેન અથવા આંગળી અથવા અંગૂઠો કે પેન્સિલ નાખીને બેઠા રહેતા હોય છે, કે ચ્યુગમ ખાવું, મોટા થઈને પાન મસાલા ખાતા રહેવું છે. જે લોકોને પાન મસાલાનું વ્યસન છે એને સિગમન્ડ ફ્રોઇડનું કહેવું એવું છે કે બાલ્યાવસ્થાની અંદર એમણે અંગૂઠો કે આંગળી ચૂસવાની ટેવ હોય છે જે લાંબા ગાળે એ કોઈને કોઈ આવી વસ્તુનો એ વ્યસની બને છે.
એવું સિગમન્ડ ફ્રોઇડ પોતે બાળકના વિકાસ માટે થઈ અને વિચારે છે, એનો પોતાનું મંતવ્ય છે. તો ઘણા ધૂમ્રપાન કરનારાઓ મોંમાં ખાલી પાઇપ નાખીને બેસી રહેતા હોય છે વ્યસનથી દૂર રહેવા માટે. એક ટેવ પડી ગઈ છે કે મોઢામાં કોઈ વસ્તુ જોઈ છે શા માટે, તો કે એનાથી એ આનંદ પ્રાપ્ત કરે છે. તો ફ્રોઇડના મતે આ બધી જ મુખ કેન્દ્રી અવસ્થા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે એની ઉંમર અને આ ઉંમરે કઈ રીતે આનંદ મેળવે છે તે. તો જન્મથી 2 વર્ષનો તબક્કો જેને મુખ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે છે, જેમાં બાળક જીભ કે હોઠ દ્વારા મળતી ઉત્તેજના દ્વારા આનંદ મેળવે છે. ત્યારબાદ ગુદા કેન્દ્રીય અવસ્થા, આ અવસ્થા બીજા ત્રીજા વર્ષ દરમિયાન વિકાસ પામે છે. બાળકની કામ શક્તિ કે જેને લિબિડો તરીકે ઓળખવામાં આવે છે, આ અવસ્થામાં બાળક કઈ રીતે આનંદ મેળવે છે, તો કે મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા દ્વારા આનંદ મેળવે છે. તો નાનું બાળક જ્યારે મળમૂત્રની ક્રિયા કરતું હોય ત્યારે ખૂબ જ આનંદિત હશે, એને એમાં રમત પણ સૂતી હશે. એનું કારણ શું છે? આ એક કુદરતી સહજ પ્રક્રિયા છે કે એમાંથી એ આનંદ મેળવે છે. તો એની સાથે સંકળાયેલા મળમૂત્ર વિસર્જન સાથે સંકળાયેલા અવયવોમાં એ શા માટે આનંદ મેળવે છે, તો કે એમને ઉત્તેજનાનો અનુભવ થાય છે અને વારંવાર આવી પ્રવૃત્તિ કરવા માટે એ પ્રેરાશે. તો વડીલો તરફથી શું કહેવામાં આવે છે? તો કે બાળકને આવી પ્રવૃત્તિ ન કરે એટલા માટે એને અંકુશ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમ છતાં બાળક આવી પ્રવૃત્તિઓમાંથી આનંદ જતો કરવા માગતું જ નથી, કારણ કે વારંવાર આવી ક્રિયાઓ દ્વારા એ આનંદ મેળવશે. તો માતા પિતા અને વડીલોએ આવી પ્રવૃત્તિઓ પર બહુ કડકાઈ વાપરીને અંકુશ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. જો મનોવિજ્ઞાન એમ કહે છે, સિગમન્ડ ફ્રોઇડના વિચારો એવા છે કે બાળક જે મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા દ્વારા જે આનંદ પ્રાપ્ત કરે છે એ એમના વિકાસ માટે ખૂબ જરૂરી છે, માટે એના ઉપર ખૂબ માતા પિતાએ કડકાઈ વાપરી અને આવી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવો જોઈએ નહીં. તેની આવી પ્રવૃત્તિ સામે આંખ આડા કાન પણ કરવા જોઈએ નહીં. પરંતુ શું એને કરવું જોઈએ? તો કે સમજાવટથી ધીમે ધીમે તેમની આવી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવાનું શીખવું જોઈએ. પણ ક્યારે? કે જ્યારે બાળક થોડુંક મોટું થઈ જાય, એટલે કે 3 વર્ષ પછી એ 4થા વર્ષની અંદર આવે, ત્યારે એમને સમજાવટથી આ જે પ્રવૃત્તિ દ્વારા મળમૂત્ર વિસર્જનની પ્રવૃત્તિ દ્વારા આનંદ જે મેળવે છે એને બંધ કરવા માટે બાળકને શીખવવું જોઈએ. ત્યારબાદ શિષ્ટ કેન્દ્રીય અવસ્થા, એટલે કે આ સ્ત્રી અને પુરુષ બાળકના જાતીય જે અંગો છે એમના સ્પર્શ દ્વારા આનંદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. તો 5-4 વર્ષ પછીથી 6 વર્ષ દરમિયાન બાળક આ પોતાના અવયવો દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા જે ગુદા અવસ્થામાં બાળક પૂરી કરે છે, ત્યારબાદ શિષ્ટ કેન્દ્રીય અવસ્થાની અંદર આવા અવયવો દ્વારા આનંદ પ્રાપ્ત કરે છે. અને એના માટે શું કરશે? તો કે આવા જે અંગો છે એને વારંવાર એ સ્પર્શ કરે છે અને એના દ્વારા એ આનંદ મેળવે છે. આ અવસ્થા એને ક્યાં સુધી રહેશે? તો કે 3-6 વર્ષ દરમિયાન વિકસે છે. પછી એ 4થા તબક્કાની અંદર પ્રવેશ કરે છે, એટલે કે 4-5 વર્ષની અવસ્થાની અંદર આવે છે, ત્યારે સ્વાભાવિક જ બાળક ધીમે ધીમે થતાં આ જાતીય અંગોને સ્પર્શ કરવાની જે કંઈ એને એના દ્વારા આનંદ મેળવવાની જે પ્રવૃત્તિ છે એ ધીમે ધીમે બંધ થશે, કારણ કે વિજાતીય વ્યક્તિઓનો સહવાસ એમને મળતો નથી અને એ સહવાસ અંગેની એની સમજ પણ આ ઉંમરે બાળકને હોતી નથી. તેથી એ આ રીતે આનંદ મેળવવાનો પ્રયત્ન કરશે. પરંતુ જેવું જે 5 વર્ષ પૂર્ણ કરશે, એટલે આ અવસ્થાની અંદર જે આ અંગો દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે એ ધીમે ધીમે થતાં શું થઈ જશે? એ ક્રિયા છે એની બંધ થઈ જશે. એમને જેમ મોટું થશે એમ એમની સજાતીય વ્યક્તિઓ સાથેનો સંબંધ અને વિજાતીય વ્યક્તિઓ સાથેનો સંબંધની એમને અનુભૂતિ થશે અને એમ એની જે કંઈ ટેવ પરિણમી છે એ ટેવ છે એ દૂર થશે. ત્યારબાદ એ જ બાળક સુપ્ત અવસ્થાની અંદર પ્રવેશ કરશે, એટલે કે 6-12 વર્ષની ઉંમરે. ફ્રોઇડ આ અવસ્થાને કામ શક્તિના વિરામની અવસ્થા કહે છે. અવસ્થામાં બાળક શું કરશે? શારીરિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાને બદલે, કારણ કે અત્યાર સુધી એમનો મોટા ભાગનો આનંદ એમની શરીરની પ્રવૃત્તિ દ્વારા હતો. જન્મ સમયે એ ખાવા પીવાની પ્રવૃત્તિ, ગળવાની ચૂસવાની પ્રવૃત્તિ દ્વારા આનંદ મેળવે છે. ત્યારબાદ બાળક મળમૂત્ર વિસર્જનની પ્રવૃત્તિ દ્વારા આનંદ મેળવે છે. 3જા તબક્કામાં શિષ્ટ કેન્દ્રીય અવસ્થામાં બાળક જાતીય અંગોના સ્પર્શ દ્વારા આનંદ મેળવે છે અને
6 થી 12 વર્ષનો બાળક આ શારીરિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનું બંધ કરશે, કારણ કે એમની જ્ઞાન શક્તિ, સમજ શક્તિમાં, સમજણ શક્તિમાં વધારો થશે, એટલે એ બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવા માંડશે. ધીમે ધીમે થતાં એ બીજા સાથે, સમવયસ્ક ખાસ કરીને બાળકો સાથે હળીમળીને રહેવાનું પસંદ કરશે, એમની સાથે રમતો રમશે, એમની સાથેથી કંઈક ને કંઈક એમને શીખવાનો પ્રયત્ન કરશે અને એની સાથે પોતાનો હક અને ફરજ શું છે એની પણ એ સમજ મેળવે છે. આમ ધીમે ધીમે થતાં આ અવસ્થામાં બાળક સુસમાયોજિત વિકાસ તરફ આગળ વધે છે. તો ફ્રોઇડ આ અવસ્થાનું અગત્યનું લક્ષણ શું છે? તો કે સજાતીય આકર્ષણ. પોતાની છોકરીને છોકરા સાથે રમવું ગમે, છોકરાઓને છોકરાઓ સાથે રમવું ગમે, એને કહેવાય સજાતીય આકર્ષણ. 6 થી 12 વર્ષનો બાળક આ પોતાના સમવયસ્ક મિત્રો સાથે રહેવું વધારે પસંદ કરે છે અને વિજાતીય બાળકો સાથે રમવાના બદલે એ કોની સાથે રમશે? પોતાના સજાતીય મિત્રો સાથે. છોકરા અને છોકરીઓમાં પોતાના અલગ જૂથમાં રહેવાનો આ ઉંમરે પસંદ કરે છે. આમ આ અવસ્થામાં બંધાતા સંબંધો જો વિકૃત સ્વરૂપ ધારણ કરે, ખાસ વિદ્યાર્થી બહેનો યાદ રાખજો, 6 થી 12 વર્ષે જો બાળકને સજાતીય આકર્ષણ અને વિજાતીય આકર્ષણ વિશેની સમજણ સાચી ન હોય તો શું થશે? તો કે આ જે કાંઈ અવસ્થાની અંદર એ સંબંધો બાંધશે સજાતીય વ્યક્તિ સાથે કે વિજાતીય વ્યક્તિ સાથે, એમની જો એને સાચી સમજણ નહીં હોય તો એનું સ્વરૂપ કેવું આવશે? તો કે વિકૃત સ્વરૂપ આવશે. એનાથી સજાતીય વિકૃતિ ઉદ્ભવે છે, એટલે કે તે એનાથી સમાયોજનમાં એને મુશ્કેલી થશે. ખાસ કરીને સજાતીય વિકૃતિ એટલે શું? તો કે પોતાએ પોતાની જ જાતિ સાથે ન કરવાનું વર્તન છે એ કરી બેસે છે, જેને આપણે હોમોસેક્સ્યુઅલ સંબંધ અથવા તો લેસ્બિયન સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. પોતાની જાતિ સાથેના સમાજ વિરોધી કૃત્ય. ત્યારબાદ ઉત્તશિષ્ણ કેન્દ્રી અવસ્થા. બાળક 5મા તબક્કાની અંદર પ્રવેશ કરે છે, જ્યારે સંપૂર્ણ એ 12 વર્ષની ઉંમર છે એ પૂરું કરે છે અને તરુણા અવસ્થાની અંદર પ્રવેશ કરે છે. મનોવિજ્ઞાન આ અવસ્થાને સંક્રાંતિકાળની અવસ્થા કહેવામાં આવે છે, કે આ અવસ્થાએ છોકરા અને છોકરીઓની આ અવસ્થા એક સમયે શરૂ થતી નથી, બંનેમાં જુદી જુદી અવસ્થા છે. આ અવસ્થામાં 13 કે 14 વર્ષની ઉંમરે છોકરા કે છોકરીઓ પ્રવેશ કરે છે ત્યારે એમના જે કાંઈ શારીરિક લક્ષણો છે એમાં ફેરફાર થાય છે અને એ પોતે એક તરુણ વયની અંદર પ્રવેશ કરે છે એવી પોતાને પણ અનુભૂતિ થાય છે. તો ફ્રોઇડના મતે આ અવસ્થામાં વ્યક્તિ, જો આપણે જોયું કે 6 થી 12 વર્ષે બાળક સજાતીય આકર્ષણ અનુભવે છે, પોતાને પોતાની જાતિ સાથે રહેવું ગમે છે, હવે અહીંયા શું થશે? વિજાતીય વ્યક્તિ તરફનું તરુણ અવસ્થામાં આકર્ષણ વધે છે, એટલે કે છોકરાને છોકરી સાથે મિત્રતા કરવી ગમે છે અને છોકરીને છોકરા સાથે, જે વિજાતીય વ્યક્તિને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. તેમની સાથે રહેવું, તેમની મિત્રતા કરવી, તેમની સાથે હરવું ફરવું વગેરે ગમે છે. આ મિત્રતા ગાઢ બને તો ધીમે ધીમે થતાં આપણે સમાજની અંદર પણ જોઈએ છીએ ઘણા બધા ઉદાહરણો કે કોઈ છોકરો અને છોકરી 14 વર્ષે પણ પોતે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે, તો એ લગ્નમાં પણ પરિણમે છે. તો લગ્ન એ પુખ્ત કૃષ્ણ કેન્દ્રીય અવસ્થામાં ઊભી થતી જાતીય આવેગોને સંતોષવાનું એક સમાજ સ્વીકૃત સ્વરૂપ છે. આ અવસ્થામાં જે વ્યક્તિ શું કરશે? વિજાતીય વ્યક્તિ સાથે સરળતા અને સહજતાથી હળીભળી જતી હોય તે વ્યક્તિનો સહજ રીતે સામાજિક વિકાસ થાય છે. જો કઈ રીતે? તો કે જે વ્યક્તિ વિજાતીય વ્યક્તિ સાથે, એમને કોઈ સામાજિક વિકૃતતાથી નથી જોવાનું, પરંતુ એમને સહજતાથી એમની સાથે હળીમળી અને રહેવાનું છે. બંને એક સમાજના અંગ છે, સમાજનો જ એક ભાગ છે, એ રીતે સમજી અને જો સાથે રહે તો સામાજિક વિકાસ એનો સારો થાય છે. પણ જે વ્યક્તિ આ અવસ્થામાં વિજાતીય વ્યક્તિને સ્વીકારી શકતી નથી તે વ્યક્તિ હંમેશા વિજાતીય વ્યક્તિની હાજરીમાં શું અનુભવશે? માનસિક અજંપાનો અનુભવ કરે છે, બેચેની અનુભવશે, ખીનતા લાચારી અનુભવશે, શરમ શોક ક્ષોભ અનુભવશે. એ વ્યક્તિ લાંબા ગાળે પણ વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધોની અંદર સામાજિક વિકાસમાં એ મુશ્કેલી અનુભવે છે. એમની સાથે એને વાતચીત કરવામાં, એમની સાથે રહેવામાં એ ખચકાટ અનુભવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફ્રોઇડે આપેલો મનોજાતીય વિકાસના સિદ્ધાંતના 5 તબક્કાઓ જોયા, જે આપણા
બાળકના વિકાસ માટે ખૂબ જરૂરી છે. મુખ કેન્દ્રીય અવસ્થા જન્મથી 2 વર્ષનો તબક્કો, ગુદા કેન્દ્રીય અવસ્થા 2 થી 3 વર્ષ, શિશ્ન કેન્દ્રીય અવસ્થા 3 થી 5 વર્ષ, સુપ્તાવસ્થા જે 6 થી 12 વર્ષ, અને ત્યારબાદ છે પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા 12 વર્ષથી આગળ. તો જુદા જુદા તબક્કાએ બાળકનો વિકાસ છે એ જુદો જુદો થાય છે, જે આપણે સિગમંડ ફ્રોઇડે આપેલા મનોજાતીય વિકાસના સિદ્ધાંત દ્વારા આપણે સમજ મેળવી. તો અહીંયા આપણો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. અસ્તુ.